15 દિવસમાં 3 વાવાઝોડા સક્રિય થવા એ અને આખી પેટર્ન ઋતુની બદલાવી દેવી, તે ક્લાઇમેટ ચેન્જ છે અને તેના કારણે દેશ અને દુનિયા ચિંતિત છે. પરંતુ અત્યારે જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, વાવાઝોડાનો ખતરો છે, તેના કારણે જગતનો તાત પણ પરેશાન થઈ રહ્યો છે. તો આખરે જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેનું જે જોર છે તે ઘટી રહ્યું છે, પણ છતાં પણ તેની ગતિ જે છે આગળ વધતા પહોંચવાની છે. વેરાવળની વાત કરીએ, જ્યાં વેરાવળથી દૂર છે 720 કિલોમીટર. તો મહામુસીબત રૂપી જે વાવાઝોડું ત્રાટકવાનું છે ગુજરાત પર, તે વેરાવળથી 720 કિલોમીટર દૂર છે. આ સાથે જો વાત કરીએ પોરબંદરની, તો મહા વાવાઝોડું પોરબંદરથી 670 કિલોમીટર દૂર છે. વાત કરીએ દીવની, દીવથી દૂર છે મહા વાવાઝોડું 770 કિલોમીટર. તો જ્યાં દરિયાકાંઠામાં જે વિસ્તારોમાં અસર જોવા મળવાની છે, દરિયામાં જે અસર જોવા મળવાની છે તેની વાત કરી રહ્યા છે કે મહા વાવાઝોડું દીવથી 770 કિલોમીટર દૂર છે. તો હવે એ પણ જોઈએ કે મહા વાવાઝોડાને પગલે રાજ્યના કયા કયા શહેરોમાં વરસાદ થઈ શકે છે. તો 7 નવેમ્બરના રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગાહી છે. તો 8 નવેમ્બરે અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે. તો 7 નવેમ્બરે અતિભારે વરસાદની જે શક્યતાઓ દર્શાવી છે મહા વાવાઝોડાની અસરના કારણે. 8 નવેમ્બરે પણ અતિભારે વરસાદ, જ્યાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે. તો જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર પણ તીવ્ર બનતી જઈ રહી છે અને તેથી જ વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદી માહોલ સર્જાશે, જ્યાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તંત્ર એલર્ટ છે. દરિયામાં 5-7 ફૂટના મોજા ઉછળી રહ્યા છે. જો વાવાઝોડું ટકરાયું તો કેવા થશે હાલ, કેવી થશે સૌરાષ્ટ્રની હાલત, તેનો વિચાર માત્ર કંપારી છોડાવી દેશે. હાલ ગુજરાત પર મહાખતરો મંડરાયો છે. અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું ગુજરાતને ગંભરોળવા તૈયાર છે, તો સામે તંત્ર તેની તકેદારીમાં છે. હવામાન વિભાગ કહે છે કે 6 નવેમ્બરે રાત્રે મહાખતરો ગુજરાતમાં આવશે. પોરબંદરથી દીવ વચ્ચે ટકરાશે વાવાઝોડું. જો વાવાઝોડું ગુજરાતમાં આવે તો કેવી અસર થશે તેની વાત કરીએ તો, અસર નંબર 1, પોરબંદરથી દીવની વચ્ચે ટકરાશે વાવાઝોડું. અસર નંબર 2, વાવાઝોડાની ગતિ બહુ જ તેજ છે. અસર નંબર 3, કાંઠા વિસ્તારમાં સુનામી જેવા દ્રશ્યો સર્જાઈ શકે છે. અસર નંબર 4, 120 કિમીની ઝડપમાં ઘરોના છાપરા અને વીજળીના થાંભલા ઉડી શકે છે. અસર નંબર 5, ભારે પવનથી કાંઠા વિસ્તારમાં ભારે ખાના ખરાબી થઈ શકે છે. અસર નંબર 6, માછીમારોની બોટોને ભારે નુકસાન થઈ શકે છે. અસર નંબર 7, કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવું પડી શકે છે. અસર નંબર 8, રહેણાંક વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસી શકે છે. અસર નંબર 9, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
અને અસર નંબર 10 ખેડૂતોના પાક ધોવાઈ શકે છે. આમ તો મહા વાવાઝોડું ગુજરાત પર આવશે તો ગુજરાતને 1998ના વાવાઝોડાની યાદ તાજા થઈ જશે, તો ગુજરાતની દશા બદલી શકે છે, લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. જોકે તંત્રની તકેદારીને જોતા આવી સ્થિતિ ગુજરાતમાં ન સર્જાય તેવી પ્રાર્થના હાલ સૌ કોઈ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.